અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલનામાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે ઉદાહરણ નંબર 19 સમજીએ. એક રમકડાની કારની વેચાણ કિંમત રૂપિયા 540 છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય? તો જોઈએ, અહીં આપણને રમકડાની કારની વેચાણ કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? રૂપિયા 540. તેના પર દુકાનદાર 20% નફો મેળવે છે, એટલે કે નફો બરાબર 20%. તો કારની પડતર કિંમત કેટલી થાય? પડતર કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા જોઈએ કે નફો 20% છે, એનો મતલબ શું થયું કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 20 રૂપિયા નફો થાય. તો લખીએ આપણે 20% નફો એટલે રૂપિયા 100 પર 20 રૂપિયા નફો. હવે 100 રૂપિયા પર 20 રૂપિયા નફો થાય તો વેચાણ કિંમત શું થશે? તો વેચાણ કિંમત 100 રૂપિયા પડતર કિંમત વત્તા નફો 20 રૂપિયા, એટલે 120 રૂપિયા વેચાણ કિંમત થાય. જ્યારે વેચાણ કિંમત 120 રૂપિયા હોય તો પડતર કિંમત 100 રૂપિયા હતી. હવે અહીંયા આપણી વેચાણ કિંમત કેટલી છે કારની? 540 રૂપિયા. તો લખીએ, જો વેચાણ કિંમત 540 રૂપિયા હોય તો પડતર કિંમત કેટલી થાય? હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. હવે જુઓ, 540ની સાથે 100 આવશે, એટલે કે 540 × 100. પ્રશ્નચિહ્નની સાથે કેટલા આવશે? 120. તો છેદમાં લખી દેવાના 120. હવે આપણે છેદ ઉડાવી દઈએ, 0 0 નીકળી જશે. 2 6 12, 2 5 10, 2 3 6 અને 270 × 540 થાય. હવે 3 અને 270, તો 3 9 27, એટલે 3 90 270 થાય. તો 90 × 5 રહ્યા આપણી પાસે, 9 5 45, એટલે 90 5 450 રૂપિયા થશે. તો અહીંયા પડતર કિંમત કેટલી હશે કારની? તો 450 રૂપિયા હશે. ફરીથી ટૂંકમાં સમજીએ, 20% નફો એટલે રૂપિયા 100 પર 20 રૂપિયા નફો થાય છે. તો વેચાણ કિંમત એટલે પડતર કિંમત પ્લસ નફો, એટલે 100 વત્તા 20, એટલે 120 રૂપિયા થશે. ત્યાર પછી જ્યારે વેચાણ કિંમત 120 રૂપિયા હોય તો પડતર કિંમત 100 રૂપિયા હતી. તો 540 રૂપિયા હોય તો પડતર કિંમત કેટલી થાય? પછી ચોકડી ગુણાકાર કરી લેવાનું. તો 540 × 100 થશે અને છેદમાં 120 આવશે. છેદ ઉડાવ તો આપણી પાસે રહ્યા 90 × 5, 9 5 45, એટલે કે 450 રૂપિયા થયા. હવે આપણે બીજી રીત જોઈએ. નફો બરાબર પડતર કિંમતના 20%. કેટલા છે? 20%. ને વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. હવે વેચાણ કિંમત કેટલી છે આપણી અહીંયા? 540 રૂપિયા. તો લખીએ, 540 બરાબર પડતર કિંમત, એને આપણે 1 લઈશું, વત્તા નફો. નફો કેટલો છે? 20. 20% એટલે 20/100 આવશે. હવે અહીંયા 540 ના 540 મૂકીએ, બરાબર 20 5 100 થશે. તો શું રહ્યું આપણી પાસે? 1 વત્તા 1/5. હવે જુઓ, અહીંયા આપણે છેદ સરખા કરવા પડશે. તો લખીએ, 540 ના 540 બરાબર, હવે 5 ને 1 વડે ગુણીશું, તો 5 એકા 5 વત્તા 1, સમગ્રના છેદમાં 5 આવી જશે. ત્યાર પછી 540 ના 540 બરાબર, 5 વત્તા 1 6 થશે, છેદમાં 5 પડતર કિંમત. હવે શું કરવાનું છે આપણે કે 6/5 આ પૂર્ણાંકને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ. તો શું થશે? અંશે છેદમાં જશે અને છેદે અંશમાં જશે. તો શું થાય? 540 × 5 અંશમાં આવી ગયા અને 6 છેદમાં આવી જશે, બરાબર પડતર કિંમત. હવે આપણે
છેદ ઉડાવી દઈએ, છ નવ ચોપન એટલે છ નેવું 540 થશે. તો 90 × 5 બરાબર પડતર કિંમત 90 × 5 450 રૂપિયા, જે આપણી પડતર કિંમત છે. ફરીથી ટૂંકમાં સમજી લઈએ, નફો બરાબર પડતર કિંમતના 20%. વેચાણ કિંમત શું થઈ? પડતર કિંમત પ્લસ નફો થયો. પડતર કિંમત આપણે એક ધારી લઈએ, વેચાણ કિંમત 540 અને નફો 20% છે એટલે 20/100 કરીશું. અહીંયા છેદ ઉડી જશે, 20 × 5 = 100 એટલે 1/5 રહ્યા. 5ને આપણે 1ની સાથે પેલી બાજુ ગુણી લીધા બંનેના છેદ સરખા કરવા માટે. તો અહીંયા 5 × 1 = 5 થયા. તો શું થાય? 5 + 1/5 થયા. 5 + 1 = 6 થશે. હવે 6/5ને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા શું થશે? 5 એ છેદમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો અંશમાં ગયા, 6 અંશમાં છે, પેલી બાજુ જાય તો છેદમાં ગયા, એટલે 540 × 5/6 થાય. ત્યાર પછી તેનું સાદું રૂપ આપી દીધું, 6 × 90 = 540 થશે. તો શું રહ્યું આપણી પાસે? 90 × 5 90 × 5 = 450 રૂપિયા, જે આપણી પડતર કિંમત છે. હવે આ બંને રીતમાંથી તમને જે રીત સરળ પડે એ રીતે તમે દાખલો ગણી શકો. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને સપોર્ટ કરતા રહો.